أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأوله الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم فاطمة عزة مني صلوات رسول الله نے ایک مشہور و معروف حدیث سے آپ نے ارشاد سے કે ફાતેમા મારો એક જૂજ છે, મારો હિસ્સો છે. આમ ફઝાઇલ તો જે છે એ દરેકના છે. આ ઇમે માસુમ ઇસ્લામમાં મૌલાએ કાયનાતના અનેક ફઝાઇલ છે, ઇમામે હસનના છે, ઇમામે હુસેન ઇસ્લામના છે, પણ આ મનસબ જો કોઈ પાસે હોય તો એ જનાબે ફાતેમતુ ઝહરા છે. હવે રસૂલુલ્લાહની જે કાર્ય જે જોઈએ તો એનું કાર્ય શું હતું? દીનની તબલીગ, લોકોને જશે હિદાયત કરવી. તો એ માટે જે છે સામાન્ય રીતે જે કાંઈ દીનની હિદાયત હોય છે એ બધી રસૂલુલ્લાહને કરવાની હતી. પણ રસૂલુલ્લાહ જે છે એ કોઈ એક ફર્ક અથવા તો એક તરફ નહોતા કે એને કે પુરુષો પૂરતા જ રસૂલ હતા યા સ્ત્રીઓમાં જ હતા. નહીં, એમને તો જે છે એ બંનેની યારે કામ હતું, બંનેની હિદાયત કરવાની હતી. તો રસૂલુલ્લાહ જે છે એ પોતે તો જે છે એ પુરુષો માટે કાફી હતા, કેમ કે પોતે જે કાંઈ કહેવું હોય એ કહી શકતા હતા અને જે કાંઈ અમલ કરવો એ કરી શકતા હતા. એમ તો જેને આપણે એકને કહીએ છીએ, જેને કોલ કહીએ છીએ, જેને કહેવાને કે રસૂલે જે કાંઈ કીધું એના ઉપર અમલ કરવો, એને આપણે ઇતાહત કહીએ છીએ કે અલ્લાહના રસૂલની ઇતાહત કરવાની. જે કાંઈ અલ્લાહના રસૂલે આપણને કીધું હોય કે આ કરો, આ કરો, આ કરો, આ ન કરો, આ ન કરો, તો એ બધીને જે અમલ કરવાનો છે એ ઇતાહત કરવાનું કહેવાય છે. પણ અમુક એવી બાબતો કીધું હોય કે જે અમલન હોય, જેને અમલથી બતાવ્યું હોય કે આને આવી રીતના કરવાની, તો એ અમલન જે છે એ જે છે એ જે છે એને આપણે ઇત્તેબા કહેવામાં આવે છે. જેને આપણે કુરાન શરીફના શબ્દોમાં કહે ઇત્તેબા કીધું છે, જેમ કે કુરાન શરીફની આયત જ છે મશહૂર અમારું, ઇન કુંતુમ તુહિબ્બુનલ્લાહ ફત્તબિઉની. એ રસૂલ કહી દો કે એમને તો અલ્લાહથી મોહબ્બત હોય તો એ તમારી ઇત્તેબા કરે, એને કે રસૂલને કહે કે મારી ઇત્તેબા, એટલે રસૂલની ઇત્તેબા કરે. ઇત્તેબાને માને શું થયું કે એમને આપણે તો એમ કહે એણે જે અમલ કર્યો અમલ કરવાનો, એમ નથી. ખરેખર જો જોવામાં આવે તો ઇત્તેબાને માની નકશે કદમ પર ચાલવાનું છે. જો એના નકશે કદમ પર ચાલવામાં આવે તો સહી છે, પણ જો અગર નકશે કદમ પર નથી ચાલવામાં આવતું તો જે છે એ ફરક પડવાનો છે. અને મેં તમને કીધું એમ આ રસૂલુલ્લાહની રિસાલત જે છે એ ફક્ત પુરુષો પૂરતી તો નથી, સ્ત્રીઓની પણ સામેલ છે. હવે એમાં તો જે છે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘણો ફરક છે ઘણી બાબતોમાં. નમાજની જ વાત કરું, પુરુષો માટે અમુક નમાજ જે છે એ આવાજથી પડવાની છે, આવાજ એટલે જોરથી નહીં, આવાજથી સામાન્ય, તો આવાજથી પડવાની છે. ને અમુક નમાજો જે છે એ મનમાં પડવાની છે, ત્યારે સ્ત્રીઓને માટે તો બધી જ નમાજ મનમાં છે, નાવાજથી પડવાની છે જ નહીં. આ તો નમાજની વાત કરી, નમાજની પછી જો અગર જોવામાં આવે તો નમાજનો લિબાસ પુરુષોને માટે તો એ કીધું છે કે માણસ ઉઘાડો ન દેખાય એ રીતના હોય એટલે એ હાલતમાં એ નમાજ પડી શકે. પણ અખલાકન જે છે એ આપણે બાકાયદા જે છે એ બુસકોટ પાટનું વગેરે પહેરીને જે પડતા હોઈએ છીએ, યા કફની લેંગો વગેરે જે કાંઈ હોય એ રીતના જે પડતા હોઈએ છીએ કે તો એ નમાજ પડવું પડશે. પણ સ્ત્રીઓને માટે તો જે છે એ એમ કીધું છે કે એને એવી હાલતમાં નમાજ પડવાની છે કે એના ચહેરો અને હાથ પગના કાંડા ખુલ્લા રહેતો વાંધો નહીં, બાકી બધું જ એને શરીર છુપાવવું પડે, એ વગેરેની નમાજ સહી નથી. હવે એમ થાય કે ભાઈ આ તો કદાચ મહેરમ ના મહેરમના હિસાબે કીધું હોય જાહેરમાં, ના, આ તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર તમે ઘરની અંદરમાં કોઈ સ્ત્રી હોય ઘરની અંદર એના બારણા બારીઓ બધું બંધ કરી દીધું હોય એટલે સુધી કે એની પર પડદા પણ નાખી દીધા હોય, ત્યાર પછી રાતનું અંધારું પણ હોય તો પણ જે છે સ્ત્રીએ જે છે આ ડ્રેસ તો એને પહેરવો જ પડશે ફરજિયાત,
કે જેમાં ચહેરોના હાથ પગના કાંડા સિવાય બધું શરીર છુપાવવું જોઈએ. ત્યાં ઈ છૂટછાટ નથી આપી કે ભાઈ આવી રીતના અંધારામાં હોય તો વાંધો નહીં, ના, ત્યાં તો એને છે ને કમ્પલસરી છુપાવવું પડશે. તો આ જે છે એ બેમાં આટલો ફરક છે, તેમાં તો બેનો ફરક છે એટલે બહેનો માટે કંઈક તો ફરક છે. તો એથી આગળ જે છે આજના જમાના તો જે છે ત્યાં સુધી કહી દીધું ભાઈ ઇસ્લામની અંદર જે છે સ્ત્રીઓને કાયદ રાખવામાં આવી છે, ઇસ્લામની અંદર સ્ત્રીઓને જે છે એ પાછળ રાખવામાં આવી છે. પણ ખરેખર જુઓ તમે હજની અંદર આવીને જુઓ તો ખ્યાલ આવે કે સ્ત્રીઓ પાછળ છે કે પુરુષો છે. એમાં પાછળથી મીન્સ એને એટલી બધી તકલીફમાં કોણ છે, સ્ત્રીઓ છે કે પુરુષો છે? અહીંયા તો પુરુષો તકલીફમાં છે. હજની અંદર તમે જાઓ અને જો અહેરામ પહેરો તો શું પહેરો છો? બે કપડાં. જે મુર્દામાં જે હયાતીમાં જે છે એ ફરક ન પડે એવો ડ્રેસ છે. એ આજ મૈયતને શું આપણે આપીએ છીએ? કફન. કફનમાં શું છે? કફની અને લુંગી અને ચાદર, આ ત્રણ વસ્તુ વાજિબ છે. બાકી તો પછી તમે અમ્મામો અને રાનબન ને એ બધું મુસ્તહબ છે. અગર એ ના હોય તો કફન પૂરું થઈ ગયું, આ ત્રણ વસ્તુ આવી ગઈ એટલે. અને અહીંયા જે છે હજની અંદર જે છે એ પુરુષે શું પહેરવાનું છે? બસ એ કફનના બદલે કપડું ઉપર વીંટવાનું છે અને નીચે લુંગી વીંટવાની છે. આથી વિશેષ કાંઈ એલાઉડ નથી એના માટે. ઈઠી વાત ક્યાં કરવી આપણે? ત્યારે સ્ત્રીઓને તો જે પોતે અહીંયા ડ્રેસ પહેરતા હોય છે એ ડ્રેસની અંદર રહેવાનું છે. પુરુષ જે છે એ ત્યાં ગમે એવો તડકો હોય કોઈ પોતાના માથા ઉપર સાયો નથી કરી શકતો. ત્યારે સ્ત્રીઓને માટે તો માથે ચાદર નાખીને ઠાઠ થેવરાઈ કે છે, ત્યાં કોઈ મનાય નથી. એને હજની અંદર અહેરામની હાલતમાં જ ની વાત છે. ઈથી આગળ જઈએ આપણે, સ્ત્રીઓને માટે જે છે કીધું છે કે પોતાની જે છે હેસિયત એ મુજબ જે છે પોતે સોનું પહેરી શકે છે. ત્યારે પુરુષને માટે બિલકુલ મનાય છે સોનું પહેરવાની. સ્ત્રીઓને માટે રેશમ પહેરવું જાયજ છે, પુરુષોને માટે રેશમ મનાય છે. તો આ બધા ફર્ક છે, તો એના માટે કંઈક તો ફર્ક છે. એટલે તો જે છે એ રસૂલુલ્લાહ ભલે આવ્યા ઇસ્લામને માટે, તબલીગને માટે, હુજ્જત પૂરી કરવાને માટે, પણ જો એ એકલા હોય તો જે છે હુજ્જત પૂરી નથી થવાની. કેમ કે સ્ત્રીઓની જે છે મસાયલ, સ્ત્રીઓની જે બાબતો છે એ કોણ કહે? એની ઇત્તેબા કેમ થાય? એ તો કોઈ એવી સ્ત્રી હોય આગળ કે જેનો નમૂનો બનીને ઊભી રહે. એટલે તો અહીંયા રસૂલલ્લાહે કીધું છે કે ફાતિમા મારો ટુકડો છે, મારો જૂથ છે, મારો હિસ્સો છે. એટલે કે જ્યાં સુધી તમે સ્ત્રીઓને માટે જો કોઈ હોય નમૂને અમલ, તો એ જણાવે ફાતિમા ઝહરા સલામુલ્લાહની જિંદગી સલવાત. તો આ ફાતિમા ઝહરા સલામુલ્લાહની જિંદગી જે છે એ એક જાતની હુજ્જત પૂરી. કેમ કે રસૂલ જે આવ્યા છે શેના માટે આવ્યા છે? લોકોની જે છે એ હિદાયત માટે અને એની હુજ્જત પૂરી કરવા માટે, દલીલ માટે એની હુજ્જત પૂરી કરવા માટે. અને જનાબે જો સ્ત્રીઓ માટે કોઈ ન હોય તો તેની હુજ્જત પૂરી નથી થતી. એટલે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ છે. અને એટલે જ તો આપણે જોઈએ છીએ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહને જ્યારે પણ રસૂલલ્લાહની પાસે આવતા હતા ફોરન ઊભા થઈ જતા હતા, એનું એક એહતરામ કરતા હતા. આપણે જો જોઈએ તો આપણા જીવનમાં આપણે કોઈ પોતાની દીકરીનો એહતરામ કરીએ છીએ? દીકરીને માટે ઊભા થઈ જાય છે એહતરામમાં? નથી થતા. આપણે ક્યાં વાત કરવી? ખુદ મૌલા કાયનાતને માટે પણ નથી મળતું કે એ પોતાની દીકરી જણાવે ઝેનુને માટે ઊભા થઈ જતા હોય. તો એ શું બતાવે છે કે એ જે કાંઈ ઊભા થતા હતા એના માટે, એહતરામને માટે, કે કોઈ દીકરીનો એહતરામ નહોતો ત્યાં, એ એહતરામ હતો એનો મનસબ નહોતો. અને મનસબ એ હતો કે બીજે તું મિન્ની, મારો હિસ્સો જે છે, મારો ટુકડો જે છે, એનો જે છે એહતરામ હતો. ને એના માટે રસૂલલ્લાહ જે છે એ ઊભા થતા હતા. અને બીજી જે ફઝાઇલની જે વાત કહું, તો મેં તમને શરૂઆતમાં કીધું કે ઇમામે અલી અલ ઇસ્લામ યા ઇમામે હસન, ઇમામે હુસેન ઇસ્લામ ગમે એના જીવનમાં જોશો તે બધાને મનસબ અને હોદ્દા મળ્યા છે ઇમામતનો. પણ એ ક્યારે છે? કે જ્યારે રસૂલલ્લાહ નહોતા પછી એમને મનસબ મળ્યા છે. ત્યાર પછીમાં ત્યારે જનાબે ફાતિમા તુઝહરાની શખ્સિયત એ છે કે રસૂલલ્લાહની હયાતીમાં જ જે છે એમના બીજતું મિન્ની હતા, એમનો જે ટુકડો હતા એ એમની હયાતીમાં જ હતા. તો એ જ બતાવી આપે છે કે જનાબે ફાતિમા તુઝહરા જે છે એ આ એક મનસબ ધરાવતા હતા. હવે એમના જીવનમાં આપણે જો જોઈએ તો આપણે એમના જન્મથી જ જો વાત કરીએ તો સાહેબ કે એમના ફઝાઇલ કેટલા હતા. જન્મની વાત કરું એ પહેલાંનો એક રસૂલલ્લાહ એક રિવાયત બયાન કરી છે કે જ્યારે જનાબે આદમ અલ ઇસ્લામને પેદા કર્યા એ પહેલાંની વાત છે કે એ પહેલાં ઘણા વર્ષો પહેલાં જે છે એ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહનું નૂર પેદા કર્યું હતું.
બસ જ્યારે આ સાબુની વચમાં કીધું કે આ રીતે એનું નૂર પેદા કર્યું હતું અને એ નૂર જે છે એ અર્શની નીચે રાખવામાં આવ્યું હતું, ત્યારે લોકોએ પૂછ્યું ફૌરન કે યારસુલ્લાહ એ નૂરનો ખોરાક શું હતો? ત્યારે રસુલ્લાહ કહે છે કે એના માટે ત્રણ વસ્તુનો ખોરાક, તસ્બી, તહલીલ અને તમઝીદ, આ ત્રણ વસ્તુ એમનો ખોરાક હતો. તસ્બી એટલે આપણે તો જરા ફાતિમા ઝહરા સલામુલ્લાહની તસ્બી કહીએ છીએ, પણ એમાંનો એક હિસ્સો જ જે છે એ તસ્બીમાં છે. ખરેખર સુબહાન અલ્લાહ કહેવું જે તસ્બી છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એ તહલીલ છે, અને તમઝીદ તો એ છે કે ખૂબ જ અલ્લાહનો જિકર કરવો, એનું નામ તમઝીદ કહેવામાં આવ્યું છે. તો આ જે છે એમનો જે છે ને આ ખોરાક હતો કે જે કહ્યું એનું હતું. તો આ રીતના જે છે એમનું નૂર ને જે મૂકવામાં આવ્યું હતું, અને ત્યાર પછી જ્યારે જે છે એ કહેવામાં આવે છે, રસુલ્લાહ કહે છે કે ભાઈ ત્યાર પછી જ્યારે એ રસૂલ એ નૂરને જે છે એને જે છે ને આસમાનવાળા જે છે એને તો જે મનસૂરા નામથી યાદ કરે છે, અને દુનિયાવાળા જે છે એને ફાતેમાના નામથી યાદ કરે છે. મનસૂરા નામ એટલે કે મદદ કરનાર. તો આસમાનવાળામાં મદદ કરનાર છે એ, અને દુનિયાવાળા માટે જે છે ફાતેમાની છોડાવનાર છે. છોડાવનાર એટલે હેનેથી? જહન્નમની આગથી જે છે એમના ચાહવાવાળાને છોડાવશે. તેની એક બે રિવાયત કહી દઉં, બયાન કરી દઉં. પહેલી તો વાત એ છે કે ફાતેમાને માટે જે કહેવામાં આવ્યું છે કે એમને જે છે જહન્નમમાંથી છોડાવશે, તો એક તો એ બતાવવામાં આવશે કે જે આખી રિવાયત જે છે એ છઠ્ઠા ઇમામે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારીના હવાલેથી, ને એમણે જે છે પાંચમા ઇમામ અલી ઇસ્લામના હવાલેથી બયાન કરી છે, ને એમણે જે છે એ હઝરત અલી ઇસ્લામથી, ને એમણે જે છે એ રસુલ્લાહથી જે છે આખી રિવાયત બયાન કરવામાં આવી છે. તો રસુલ્લાહે જે બયાન કરતાં કીધું છે ભાઈ મહેશરનું મેદાન હશે એ વખતે જે છે જ્યારે જે છે બધા નફસી નફસી લોકો કરતા હશે ત્યારે જે છે અલ્લાહ તરફથી હુકમ થશે કે અહીંયા જે છે એ મિંબરો લગાડવામાં આવે દરેક નબીઓના, દરેક નબીઓના મિંબર લાગશે, એની ઉપર જે છે દરેક નબી બેઠશે, ને એની ઉપર સૌથી ઉપર મિંબર જે છે આપણા પૈગંબરનું હશે, ને મિંબર ઉપર જઈ અને એ પોતે ખુદબો બયાન કરશે કે જે લોકોએ અત્યાર સુધીમાં કોઈ દી સાંભળ્યું નહીં હોય. ત્યાર પછી જે છે એમના વસીઓ જે છે એમના મિંબર નાક મૂકવામાં આવશે, નષ્ટ કરવામાં આવશે, અને એની ઉપર બધા વસીઓના બેહારવામાં આવશે, ને એની ઉપર જે છે સૌથી ઉપર હઝરત ઇસ્લામનો મિંબર હશે અને એ એમાં ખુદબો બયાન કરશે. એ પણ જે છે એ લોકોએ કદાપી સાંભળ્યો નહીં હોય એવો ખુદબો હશે. બસ આ જેટનો જે છે ને આ મંજર પેશ કર્યો છે, ત્યાર પછી જે છે પરવરદિગાર તરફથી આવાજ આપશે કે ક્યાં છે મારી કનીજે ખાસ જણાવે ફાતમા, એને બોલાવવામાં આવે. જ્યારે એ જણાવે ફાતમા ઝહરાને આવે છે ત્યારે એકલા નથી આવતો, રિવાયતમાં તો ઘણી સ્ત્રીઓ સાથે બયાન કરી છે, જણાવે મરિયમ, જણાવે આસિયા વગેરે જે ઘણી સ્ત્રીઓ એમની સાથે આવશે. અને આવીને એ વખતે જે છે જણાવે રસૂલ અલ્લાહ તરફથી હુકમ થશે કે એ દુખતર રસૂલ તમારા માટે ઇજાજત છે કે તમે જન્નતમાં જાઓ. અને એ વખતે જે સવારીમાં આવશે એ સવારીનું તો વર્ણન બહુ મોટું કરવામાં આવ્યું છે, કેટલા ફરિશ્તા આ તરફ હશે, એટલા ફરિશ્તા આ તરફ હશે, એ જે હા ઊંટડી હશે અને મેહાર આવી હશે અને આવું હશે, બધું બહુ મોટું બયાન કર્યું છે વર્ણન. પણ મારે તો ટૂંકમાં જ કહેવું છે, પણ એ જે છે પછી જ્યારે જન્નતના દરવાજે જઈને ઊભા રહેશે જનાબે ફાતિમા ઝહરા, અને એ રોકાઈ જશે ત્યારે પરવરદિગાર તરફથી આવાજ આવશે કે જ ઉત્તર રસૂલ, મેં તો તમને ઇજાજત આપી તમે પહોંચી જાઓ જન્નતમાં. ત્યારે કહે છે કે પરવરદિગાર મારે મારી કદરો મંજલ જ જોવી છે. બસ જ્યારે આ કહેવામાં આવશે એટલે પરવરદિગાર તરફથી કહેવામાં આવશે કે જાઓ તમે મેદાને મહેશરમાં, જઈને તમારા જે કોઈ ચાહવાવાળા હોય, તમારી જરૂરિયાતના કાચ ચાહવાવાળા હોય એને જે છે તમે લઈને આવી આવો. તો એ વખતે જણાવે ફાતિમા ઝહરા મેદાનમાં આવશે, મેદાનમાં, અને આવી અને જે છે હસરના મેદાનમાંથી જેમ ઓલા જાનવર જે છે ખોટા દાણાની વચમાંથી હાથો દાણો વીણી લે, એમ એક એકને વીણીને જે એમના ચાહવાવાળા હશે એમને જે છે એ લઈ જશે જન્નત સુધી. બસ આ તો બરાબર છે કે એમના ચાહવાવાળા હતા એમને જ્યાં સુધી લઈ ગયા. પછીની મંજિલ જુઓ કે જ્યારે એ લોકો ત્યાં પહોંચશે ઓલા ચાહવાવાળા બધાએ, તો એ પણ જન્નતના દરવાજે આવીને ઊભા રહી જાય ને કહે છે કે એ પર્વતિકાર અમારે અમારી કદરો મંજલ જ જોવી છે. ત્યારે પર્વતિકાર પરથી કહેવામાં આવશે જાઓ તમે પણ મેદાનમાં, મહેસરના મેદાનમાં. બસ જ્યારે મહેસરના મેદાનમાં આવશે ત્યારે જે છે આવી અને એ લોકોને કહેવામાં આવશે કે તમે જાઓ અને એ લોકોને ચૂંટીને લઈ આવો કે જે લોકોએ જણાવે ફાતિમા ઝહરા અથવા એની જરૂરિયાતના નામ પર કોઈને ખાણું ખવડાવ્યું હોય, કોઈને પાણી પીવડાવ્યું હોય, કોઈને વસ્ત્ર પહેરાવ્યા હોય,
અને અત્યાર સુધી કે કોઈની ગિબત રદ કરી હોય એવા દરેકને વીજ ચૂંટીને તમે લઈ આવો અહીંયા. તો તમે વિચાર કરો કે કેટલી બધી એમની ફજીલત મળી કે એ પોતાના જનાબે ફાતમતુ ઝહરા જરીએ જે છે એમના નામ પર પાણી પીવડાવનાર, ખાણું ખવડાવનાર, યા કપડાં પહેરાવનાર, યા મોમિનની ગિબતને રદ કરનાર, એ બધા જ ને જે છે છુટકારો મળે છે, બધાને જે છે જન્નતની તરફ જવા મળશે. તો આ જે છે ફાતેમા નામ છે. અને એક બીજી રિવાયત એ પણ બયાન કરવામાં આવી છે કે ફાતેમાને માની એ કીધું છે કે છોડાવનાર, પણ તો કઈ રીતના? તો એના માટે એક બીજી રીત એ બતાવી છે કે રોજે મહેશર જે છે એ જનાબે ફાતમતુ ઝહરા જહન્નમના દરવાજા પાસે ઊભા રહી જાય. જ્યાં જ્યારે ઊભા હશે અને સામેથી જે બધા આવતા હશે એમાં જેની ઉપર મોમિર હશે એના કપાળ ઉપર મોમિર લખાઈ જશે અને કાફીરના કપાળ ઉપર કાફીર લખાઈ જશે. એવામાં એક એવો હશે વ્યક્તિ કે જેના કપાળ ઉપર મોમિન લખ્યું હોય અને એને જહન્નમની તરફ ફરિશ્તાઓ લઈ જતા હશે. કેમ કે એને ગુનાહોની કસરત હોય, વધારે ગુનાઓ એના કારણે લઈ જતા હશે. તો એ વખતે જે જનાબે ફાતમતુ ઝહરા અલ્લાહની બારગાહમાં કહે છે કે હે પરવરદિગાર, તે મને વાયદો નથી કર્યો કે તું જહન્નમમાં મારા ચાહવાવાળાને મોમિનોને છોડી દઈશ? ત્યારે કહે છે કે મેં તો વાયદો કર્યો છે. તો પછી આને તો કે તમે એની સફાત કરો, તમે સફાત કરો કે મારા ફરિશ્તાઓ બધા જોયો કે મેં તમારી સફાતથી આને જે છે એ જહન્નમના બદલે જન્નતમાં નાખ્યો છે. બીજા લોકો પણ જોવે કે એને પણ ખ્યાલ આવે કે આને જે છે એ જે જહન્નમમાં નથી મોકલ્યો પણ એને જન્નતમાં જવા મળ્યું છે જનાબે ફાતિમતુ ઝહરાની સફાતથી. તો આ બે નામ જે મેં તમને કીધું, એક જે આસમાનમાં જશે મનસૂરા મદદ કરનાર, દુનિયામાં નામ જે કીધું છે રસુલ્લાએ, એ ફાતેમા. હવે એ નૂર જે છે એવું નૂર હતું કે જે ભલે અર્શના નીચે હતું પણ જ્યારે રસુલ્લા મહેરાજની અંદર ગયા ત્યારે એને પણ એ નૂરની સાથોસાથ એક જે વસ્તુમાં રાખવામાં આવ્યું હતું એ ફળની ખુશ્બુ પણ એ વખતે જે મહેસૂસ થઈ. અને ત્યાર પછી જ્યારે દુનિયામાં આવી ગયા પછી જે છે એમના જન્મ વખતની જે વાત છે એ છે મહત્વની. કે જ્યારે રસુલ્લાને જનાબે, એક બીજી વાત મહત્વની કહું કે સામાન્ય રીતે બધા નબીઓનો નૂર જે છે જનાબે આદમના પુસ્તમાં હતા, ત્યાંથી એક પછી નબીઓની જે છે પુસ્તન પુસ્તન આગળ વધ્યા છે. જ્યાંથી આવતા આવતા જે છે જનાબે ઇબ્રાહિમ પેગમ્બર સુધી આવ્યા. જનાબે ઇબ્રાહિમ પેગમ્બરમાંથી બે ફાટા પડ્યા, એક જનાબે ઇસ્માઇલ પેગમ્બર અને એક જે છે જનાબે ઇસહાક પેગમ્બર. જનાબે ઇસહાક પેગમ્બરમાં જે છે એની પછી જનાબે યાકૂબ, જનાબે યુસુફ, ના તરફ જનાબે ઈસા, મૂસા પેગમ્બર જે થયા એ બધા એ જ જેને કહેવાય એ પુસ્તમાં થયા. અને આ તરફ જનાબે ઇસ્માઇલ પછી કોઈ નબી નથી બન્યું સિવાય આપણા પેગમ્બર. અને એ પણ જ્યારે એમનું નૂર આવે છે જનાબે અબ્દુલ મુત્તલિબની પુસ્તમાં તો એના બે હિસ્સામાં વેચાઈ જાય છે. એક તરફ જે છે એ જનાબે અબ્દુલ્લાહ તરફ જાય છે અને બીજું નૂર જે છે એ જનાબે અબુ તાલિબમાં આવે છે અડધું. આ બે ભાગ પડ્યા એના. તો જનાબે અબ્દુલ્લાથી જનાબે આપણા પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અને જનાબે અબુ તાલિબથી મૌલા કાયનાતની જાત. તો આ બંનેના જે આ રીતના બે નૂરના જે બે વિભાગ પડી ગયા. પણ જ્યારે જનાબે ફાતેમતુ ઝહરા સલામ અલૈહાનું નૂર જે છે એ કોઈ પુસ્તકમાં નથી આવ્યું. જે આવ્યું છે સીધું અલ્લાહે મોકલ્યું છે. એ કઈ રીતના? બસ જ્યારે જનાબે ફાતેમતુ ઝહરાનો જન્મનો જે છે અલ્લાહને મંજૂર હતું એ સમય આવીને ઊભો રહેશે ત્યારે જે છે જનાબે રસુલ્લાને કહેવામાં આવે છે કે જાઓ તમે 40 દિવસ સુધી રોજા રાખો. એ 40 દિવસ સુધી રોજા રાખે છે અને રાતના સમયે ઇબાદત કરે છે. બસ જ્યારે 40મી ઇફતારીનો સમય થાય છે ત્યારે જે છે રસુલ્લાને જનાબે જિબ્રાઇલ જન્નતનું ખાણું લઈને આવે છે. એમાં એક ફળ હતું, ઘણા શેપ કહે છે જે હોય એ ફળ હતું જે એમણે ખાધું ને એમાં જે છે એ જનાબે ફાતિમતુ ઝહરાનું નૂર હતું એ મુંતકિલ થઈ અને રસુલ્લાહમાં આવે છે. અને પછી એ જે છે એ મુંતકિલ થઈ અને જનાબે ખુદેજાના રહેમમાં દાખલ થાય છે. તો આ રીતના જે છે એ રસુલ્લાહનું માથી છે બરાય રાત જે છે જનાબે ફાતિમતુ ઝહરાનું નૂર ત્યાં સુધી પહોંચે છે. તો અહીંયા જુઓ તમે, કોઈ પુસ્તમાં નથી આવ્યું, બરાય રાત અલ્લાહ જે છે મોકલ્યું છે. આ ફજીલત બીજા કોઈને નથી મળી. તો એ જનાબે ફાતિમતુ ઝહરાની ફજીલત હતી કે એમનું આ રીતના બરાય રાત નૂર આવ્યું અને જે છે એમનો જન્મ થયો. બસ અરે જન્મ થયા એ પહેલાંની જે અમુક જે આની હિસ્ટોરિકલ જો વાત જોઈએ, જ્યારે જનાબે ખુદેજાના લગ્ન થયા
રસૂલની સાથે ત્યારે જશે એમની જે બહેનપણી હોય એમના બીજા કોઈ ઓળખીતા પડખીતા સગાવાળા નજીકના જે હતા એ બધા જનાબે ખદીજા સાથે જશે એ પોતાનો રિશ્તો તોડી નાખ્યો હતો. કોઈ એમની સાથે વાતચીત નહોતું કરતું, કોઈ એમને હળતું મળતું નહીં, આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એટલા માટે એ લોકો નહોતા ઈચ્છતા કે રસૂલલ્લાહ સાથે જનાબે ખુદેજાની શાદી થાય. એ લોકોની નજરમાં જે હતું એ, પણ એ રીતના એ લોકોની એવી એક દિલમાં ખ્વાહિશ હતી અને એમણે જે છે રસૂલલ્લાહ સાથે શાદી કરી અને આ લોકોને ન ગમ્યું એટલે એ લોકોએ આખો રિશ્તો તોડી નાખ્યો. હવે આ તો બરાબર છે કે સામાન્ય દિવસો પસાર થઈ જાય, પણ જ્યારે આ પરિસ્થિતિમાં આવે કે જ્યારે માના પેટમાં બચ્ચું હોય ને એ વખતે જે છે સ્ત્રીની હાલત એ જરા વધારે ગભરામણ આવે એમાં, કારણ કે કોઈની સાથી એકલા કરે તો શું કરે એવી સ્થિતિ થઈ જાય. તો એવા સમયે જે છે અલ્લાહે જ્યારે એમને ડિલિવરીનો પ્રસંગ આવ્યો ત્યારે અલ્લાહ તરફથી જે છે ચાર સ્ત્રીઓ મોકલવામાં આવી હતી, જનાબે મરિયમ, જનાબે આસિયા, જનાબે કુલસુમ અને જનાબે જનાબે મરિયમ, જનાબે આસિયા અને જનાબે સારા. આ ચાર સ્ત્રીઓને અલ્લાહે જન્નતમાંથી ખાસ મોકલી હતી કે એ લોકોએ આવી અને આ કામ આખું પૂરું કર્યું. અને પછીનો પીરિયડ જો જુઓ તો જનાબે ફાતિમતુ ઝહરા માટે કોઈ સારો નથી ગયો. સારો એટલે મીન્સ એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જ્યારે એમની ફક્ત 2 વર્ષની ઉંમર હતી યા 1થી નાની ઉંમર હતી, એ અરસામાં જે છે એ રસૂલુલ્લાહનો ને આ મક્કાવાસીઓએ બાયકોટ કર્યો. બાયકોટ કર્યો એટલે એમનો જે છે કે રસૂલલ્લાહ જે કંઈ તબલીગ કરતા હતા એનો વિરોધ કરવો હતો તો વિરોધ કરવામાં કેમ કરવું, તો એમાં એક નક્કી થયું ભાઈ એમનો બાયકોટ કરવો. તો બાયકોટ કરવામાં એ લોકોએ એ કર્યું કે એને કોઈ વસ્તુ વેચાતી પણ ન મળે, પૈસા દેતા ન મળે અને કોઈ રીતના એનો સહકાર ન મળે. તો એમણે જે છે એ વખતે જનાબે અબુ તાલિબે પોતાની એક જગ્યા મક્કાની બહાર હતી જેને શોએબે અબુ તાલિબ કહેવાય છે એની અંદર જે છે પોતે રહેવા વયા ગયા. ત્યાં પણ જે છે કોઈ શાંતિ કે આરામ તો થોડું હતું, ખાવા પીવાની વસ્તુ તો મક્કાથી જ લાવવી પડે. તો એ વખતે બાયકોટ એટલે ક્યારેક મળે ક્યારેક ન મળે, આવી પરિસ્થિતિમાં બચ્ચાઓ ક્યારેક ભૂખ્યા હોય, ક્યારેક પાણીની તંગી હોય તો પાણી પણ ન મળ્યું હોય, આવી હાલત જે છે જનાબે ફાતિમતુ ઝહરાએ જે છે 2 વર્ષની જિંદગીની આસપાસમાં જોઈ અને તે પણ તે 2-2.5 વર્ષ સુધી આ પીરિયડ હાલ્યો. તો આ એક એમને માટે જે છે એક નાના બચ્ચાના માટે જે છે કે જે સામાન્ય નશો નુમા પ્રમાણનો એને કે સરખી રીતે જે છે આગળ વધુનો જે પીરિયડ હતો એ પીરિયડમાં તો આ લોકો જે છે આવી મુશ્કેલીમાં હતા. પછી જ્યારે જે છે એ બાયકોટ દૂર થયો અને આ લોકો મક્કામાં આવીને આવ્યા, બસ ત્યારે આવ્યા પછી જે છે એક જ વર્ષ અને હિજરી સન 7ની અંદર જે છે એ જનાબે અબુ તાલિબ અને જનાબે ખુદેજા બંનેનો ઇંતકાલ થયો છે. હવે બે જે છે એમને માટે રસૂલના માટે બહુ જરૂરી વ્યક્તિ, જેના માટે કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મોહસિન અને મદદગાર હતું રસૂલલ્લાનું તો એ જનાબે અબુ તાલિબ. અને જ્યાં સુધી જનાબે અબુ તાલિબ હતા જીવતા ત્યાં સુધી એમણે મક્કા મૂકવાનો વારો ન થયો. ભલે મેટલો બાયકોટ કરતા ગમે કરતા પણ મક્કા મૂકવાનો વારો નથી આવ્યો. અને પછી બીજી તરફ જો જુઓ તો જનાબે ખુદેજા કે જે એમણે પૂરેપૂરો પોતાનો માલ સહિત જે છે એ રસૂલલ્લાની આગળ પોતે રજૂ કરી દીધો હતો. તો આ રીતને એમણે જે મદદગાર બે હતા એ બે જે આ દુનિયાથી ચાલ્યા ગયા. તો એ વર્ષને જે છે ઇસ્લામમાં આમુલ હુજન તરીકે યાદ કર્યું છે, ગમનું વર્ષ. તો આ ગમના વર્ષની અંદરથી પસાર થતા હતા જ્યારે આ 8 વર્ષ થયા જનાબે ફાતિમતુ ઝહરાની ઉંમર, એ વખતે જે છે એક પ્રસંગ એ બન્યો કે જેને શબે હિજરતનો પ્રસંગ કહીએ છીએ. શબે હિજરત એક એવો પ્રસંગ હતો કે એક તરફ બધા કાફીરોએ ભેગા થઈ અને રસૂલલ્લાહને કતલ કરવાનો ઈરાદો કર્યો હતો અને એના અનુસંધાનમાં જે છે એ લોકોએ જે છે રસૂલલ્લાહના ઘરને ઘેરો નાખ્યો હતો અને આ તરફ જે છે એ મૌલાય કાયનાતને રસૂલલ્લાહ સુગ્રાવીને ત્યાંથી નીકળી જાય છે. હવે તમે વિચાર કરો કે એક દીકરીને 8 વર્ષની માટે જે છે એ કેટલું તકલીફરૂપ ગણાયા. આ તરફ એક તરફ બાપાને કતલ કરવાવાળા માટે લોકો તૈયાર થઈ ગયા હોય અને મારી નાખવા માટે આવતા હોય અને આ જે છે દીકરીને બેઠી બેઠી અથવા તો એ ઘરમાં જોતી હોય કે આ રીતની પરિસ્થિતિ છે એ કઈ રીતના રહી શકે. પરંતુ એ બાબત જો જોવામાં આવે તો 8 વર્ષની અંદરની અંદર જે જિંદગીમાં જે છે મક્કાની જિંદગીમાં જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહે જે છે એમના વાલિદે બુઝુર્ગોની ખિદમત કેટલી કરી છે એની આપણે કોઈ કલ્પના ન કરી શકીએ.
કેમ કે રોજ સવાર પડે ને સાંભળે કે આજ ફલાણ ટેકણે જે છે રસુલ્લા પર પથ્થર મારો થયો અને લોહી લુહાણ થઈ ગયા છે, આજ ફલાણ ટેકણે જે છે હકની વાત કહેતા હતા ત્યાં લોકોએ કચરો નાખ્યો એમની ઉપર, આજ અહીંયા જતો હતો તો આ તકલીફ પડી, આજ આમ જતો તો આ તકલીફ પડી, આ રોજનું જે છે એમને સાંભળવાનું, રોજ રસુલ્લાને માટે પોતે જ્યારે આવે ઘરે તેમને લોહી જે નીકળ્યું હોય બધું સાફ સુફ કરે, એની ઉપર જે કંઈ મલમપટ્ટી કરવી હોય કરે, અને આ રીતના જે છે રસુલ્લાને માટે ખિદમત કરતા હતા. ઇથી આગળ જ્યારે પણ કોઈ કચરો નાખી દે તો એ કચરો આવે એટલે સાફ કરે આરવે. ને ઇથી આગળ તો એક પ્રસંગ તો એવો બન્યો હતો કે એક વખત જે છે અમુક કાફીરો જે છે મક્કાના એ લોકોએ એક નક્કી કર્યું અને એની ઉપર જે છે રસુલ્લા જ્યારે નમાઝ પડતા હતા મક્કા ખાને કાબા પાસે ત્યારે એના ઉપર ગલાઝત નાખી, કઈ જે જાનવરની હોજરીની ગલાઝત હોય આવીને નાખી દીધી એના ઉપર કચરો. હવે એ હાલતમાં હતા ને જ્યારે જનાબે સૈયદાને ખબર પડી ત્યારે પોતે જે છે પાણી લઈને જાય છે અને બાબાને જે છે એ પાણીથી બધું સાફ કરે છે. આ બધી ખિદમત તો એમની હતી એમના બાપ પ્રત્યે, એક બચપણની હાલતમાં, એક દીકરી તરીકેની હાલતમાં. તો વિચાર કરો કે એમને એને બાબાની કેટલી ખિદમત કરી હશે. ને એના માટે જો જોવામાં આવે તો એક એમની કુનિયત છે ઉમ્મે અબીહા, પોતાના બાપની માં. એ ઉમ્મે અબીહા જે છે એને મળવા માટેનું એક કારણ એ પણ બતાવવામાં આવ્યું છે કે એમણે જે એમના વાલિદે બુઝુર્ગવારની જે આટલી બધી ખિદમત કરી એના હિસાબે જે છે એમને જે છે ઉમ્મે અબીહા કુનિયત પડી હતી. અને એના માટે બીજી ત્રણ બતાવવામાં આવી છે. કીધું છે કે શાયદ ફાતેમાએ જે છે એ ગમો બરદાસ્ત કર્યા હતા કે જે સામાન્ય રીતે એક માં બરદાસ્ત કરે છે. જનાબે ફાતેમાએ જે છે એના વ્યક્તિ એટલા બધા ગમો બરદાસ્ત કર્યા હતા કે એક માં પોતાની માં બરદાસ્ત કરતી હોય એટલા કર્યા હતા. અને બીજું કીધું કે શાયદ ફાતેમાને રસૂલુલ્લાહ ખૂબ જ ચાહતા હતા, જેમ એક માં પોતાની ઓલાદને ચાહતી હોય તેથી પણ વધારે ચાહતા હતા. અને ત્રીજું કારણ એ કીધું છે કે જ્યારે કુરાન શરીફની એક આયત નાજિલ થઈ કે નબી જે છે એ મોમિનોની જાન ઉપર ઉલ્લેખ રાખે છે અને નબીની પત્નીઓ જે છે એ મોમિનોની માં છે, બસ જ્યારે આ આયત નાજિલ થઈ ત્યારે બધી રસુલ્લાની જે અમુક પત્નીઓ હતી એ ફકરો મુબાહત કરવા માંડી કે અમે છીએ જો મોમિનોની માં છીએ, અમે મોમિનોની માં છીએ. બસ જ્યારે જનાબે સૈયદાએ કીધું કે બાબા આ લોકો તો મને એક પ્રકારનો તંજ મારે છે અમે મોમિનોની માં છીએ કરીને, ત્યારે રસુલ્લા કહે છે કે ભાઈ એ તો જે છે એ મોમિનોની માં છે, તું તો તારા બાપની માં છો, એમ કરીને જે છે એમને કહેવામાં આવ્યું છે એ ઉમ્મે અબીહા છે. સલવાત ઇતિહાસમાં એક પ્રસંગ મળે છે કે એક વખત જે છે રસુલ્લા અને જનાબે ખુદેજાના માટે સાદીન માટે એક કોઈને ત્યાં સાદી હતી ત્યાં એ માટે એ લોકોએ આમંત્રણ બોલવા માટે બોલાવ્યા. અને જ્યારે જવાનું હતું ત્યારે જનાબે ખુદેજા તો પહેલેથી મલતુજ્જાર હસ્તી હતા એટલે એમના જે કાંઈ જૂના સારા કપડાં પડ્યા છે એમાંથી પોતે ડ્રેસ પહેર્યો અને જવા માટે તૈયાર થઈ ગયા. બસ હજી જવા તૈયાર થતા હતા ફોરન એની દીકરી સામે ધ્યાન ગયું કે આ તો દીકરી મારી આમનામ આવશે એટલે એક જાતની મૂંઝવણ થઈ. ત્યારે જનાબે સૈયદા જે કહે છે એ સાંભળો ને આવો બચપણનો પીરિયડ છે. ત્યારે એ કહે છે કે મારા બાબા ફરમાવતા હતા કે મુસલમાન બચ્ચીઓની જિંદગીનું બહેતરીન જૌહર તકવા અને તકવા છે અને ઉત્તમ શોભા જે છે શર્મ હયા છે. આ બે વસ્તુની એમણે વાત કરી. પહેલું કીધું કે તકવા છે જૌહર, જે કાંઈ એનો જૌહર હોય એ જે છે એ તકવા છે. હવે તકવાને માની આપણે શું લઈએ છીએ? તકવાને મને તો ઘણા કે આમ ખરેખર અરબી ભાષામાં ઈ તકવું એટલે બચવું થાય છે. એનાથી બચવું, કેમ બચવું, હું બચવું એ કાંઈ નથી, એમ તકવાને મારી બચવું. તો બચવામાં જે છે એને માટે જે છે આખી બહેસ થશે. પણ ટૂંકમાં કહું તો હકીકતમાં જે અસલે તકવા જે છે એ દિલમાં ખુદાનો ખોફ હોવો. ખોફે ખુદા જો તમારા દિલમાં હશે તો તમારા દિલમાં તકવા આવશે. ખોફ કઈ રીતનો? અગર કોઈ પણ બી તમે કામ કરો છો ફોરન દિલમાં જુઓ કે આમાં અલ્લાહનો હુકમ હું છે, આમાં મનાય છે, મારે ન કરાય. ફોરન જે છે અલ્લાહનો હુકમ યાદ આવ્યો અને તમારા દિલમાં ખોફ છે કે મારે ન કરાય. તો આ અસલે આ તકવા એ છે કે ખોફે ખુદા માણસના દિલમાં હોવો જોઈએ. હવે ખોફે ખુદા કઈ રીતના હોવો જોઈએ એ એક પણ સવાલ થાય ને. સીધી મિસાલ આપી દઉં તમને. ઘરમાં એક દીકરો હોય સારો ને એક દીકરો અને એ લાંબા ટાટિયા કરીને બેઠો હોય એવો એના બાપા આવી જાય
તો ફોરન ઈ જે છે પલોઠી વાળી લે, હું કામ વાળી લે ભાઈ, એનો બાપ છે એમાં એને પલોઠી હું કામ વાળી લીધી, વાળી લીધી હકીકત છે ને, એક દીકરો છે ને તરત બાપનો વાળી લીધી, હું કામ કે બાપનો એહતરામ રાખવા માટે કે મારા બાપા આવ્યાનો એહતરામ છે, એનો આ લહેજ છે મેં એટલે છે આ પલોઠી વાળી લીધી. તો એ જ રીતના જે છે કે તમે જ્યારે ખૌફે ખુદા એટલે એ છે કે તમે જ્યારે જે છે અલ્લાહનો લહેજ રાખો, અલ્લાહનો જે છે એ એહતરામ રાખો, કે તમે જે કાંઈ કામ કરો એમાં પહેલાં એ જો અલ્લાહનો હું હુકુમ છે, તો એ જે છે તમારો લહેજ અને એહતરામ છે. અને પછી જે કીધું શર્મો હયા, શર્મો હયા જે છે એ ખરેખર બૈરાઓ માટેનું એક મહત્વની વસ્તુ છે, અને એ વગરની જે છે એ સ્ત્રીઓને જે આપણે ઘણી નબળી સ્થિતિમાં સમજશું. એટલે શર્મો હયા તો જે છે દરેક સ્ત્રીને માટે હોવું જરૂરી છે, ફરજિયાત છે, કમ્પલસરી હોવી જ જોઈએ. શર્મો હયા ન હોય તો કેમ ચાલે, તો તે બેશરમ થઈ જાય તો પતી ગયું એ. તો અહીંયા જે છે એમ કહે કે એને શર્મો ને હયા, એક હયા જે છે એક બીજી પણ છે, એ તો બધાને લાગુ પડે. એ હયા જે છે એ અલ્લાહથી હયા કરવાની છે. આપણે કોઈ ગુનો કરવા જઈએ પણ જો કોઈ ખોજો જોતો હોય તો તરત આપણે અટકી જાય, કેમ તો ઓલો જોવે છે. આપણે કોઈ કામ કરતા જાય એવું તો જેમાં કોઈ જોઈ ગયું હોય તરત આપણે અટકી જાય છે, હું કામ કે કોઈ જોઈ ના જાય આપણને જોઈ ગયો છે એટલે. ત્યારે આપણે એનો તો એહતરામ રાખીએ છીએ, આપણે એનાથી તો હયા કરીએ છીએ, બીએ છીએ કે હયા રાખીએ છીએ, નહીં શરમ રાખીએ છીએ કે એ ખોટ જોઈ ગયો છે એટલે આપણાથી ખોટું નહીં થાય. પણ જ્યારે ખરેખર તો એ છે કે અલ્લાહ જે છે તમે ગમે સ્થિતિમાં જોવાવાળો છે, તમે જે છે અહીંયા તો કોઈક જોઈ જાય તો તમે છે ને, ઓલો તો જોવે જ છે, તમે તો અશબ્દ છે જ નહીં, પરવરદિગાર તો દરેક વસ્તુ જોવે છે, દિલમાં ઈરાદાથી માંડીને અમલ સુધી બધું જ જોવે છે. તો બસ સાચી હયા તો જે છે પુરુષો માટે તે એ જ છે કે એણે જે છે આ રીતને એક હયા એ અલ્લાહની હયા રાખવી જોઈએ કે જેથી માણસ ગુનાથી બચી જાય અને એક પ્રકારના તકવાની અંદર આવશે. તો આ જે છે જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહનું જીવન કે જે એક દીકરી તરીકેનું હતું કે જેમણે પોતાના બાબાની સાથે કઈ રીતના પસાર કર્યું એ આપણને ખ્યાલ આવે છે. પણ એ જ જનાબે ફાતિમતુ ઝહરા કે જ્યારે રસૂલુલ્લાહ જે છે આખરી બીમારીના વખત સમય હતો, અને એ સમયે જે છે રસૂલુલ્લાહનું માથું જે છે એ જનાબે ફાતિમતુ ઝહરાના પડાવમાં હતું, અને એવામાં જે છે બહારથી એક આરાબી આવાજ આપે છે કે મારે રસૂલુલ્લાહની મુલાકાત કરવી છે. ત્યારે જનાબે ફાતિમતુ ઝહરા કહે છે કે બાબા અલીલ છે, બીમાર છે, પછી આવજો મળવા. વળી પાછો થોડી વારની આવે છે, આવીને કહે છે કે ભાઈ આવીને એ જ રીતના અવાજ આપે છે કે મારે રસૂલલ્લાથી મુલાકાત કરવી છે. ત્યારે એ કહે છે કે જનાબે ફાતિમતુ ઝહરા એ જ કહે છે કે ભાઈ બાબા અલીલ છે, થોડી વખત થોડા સમય પછી આવજો, થોડા વખત પછી આવજો. પછી જ્યારે એ કહી દે છે, પણ છતાં થોડી વાર રહીને જ્યારે એ આવે છે ત્રીજી વખત, ત્યારે એની અવાજ એવી હતી કે જે ડરાવણી અવાજ હતી, જેવી ડરાવણી અવાજ હતી કે જ્યારે એને આ કીધું ત્યારે કીધું ભાઈ બાબા તો અલીલ છે, પણ એ કહેતાની સાથે એમની આંખમાંથી આંસુ સરી પડે છે. એ આંસુ જે છે એ રસૂલલ્લાના રૂખસાર ઉપર પડે છે, એટલે ફૌરન રસૂલલ્લાહ આંખ ખોલીને કહે છે કે બેટા હજી તો હું મોજૂદ છું, તમારો આ રોવાનો સબબ શું છે? ત્યારે કહે છે કે બાબા બાર કોઈ એક આરાબી આવાજ આપી, એવી આવાજ આપી કે જે ડરાવણી હતી, મારાથી આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે કહે છે કે બેટા એ જે છે મલેકુલ મોત છે, કોઈના ઘરે ઇજાજત લેતો નથી, કોઈને ત્યાં રોકાતો નથી, બસ આ તારા ઘરનો શરત છે કે એ જે છે તારી પાસે ઇજાજત માંગે છે. બસ આ જનાબે સૈયદા કે જેમાં ઘરનો શરફ બી હતો કે મલેકુલ મોત પણ આમ નામ નથી આવતું, એ પણ ઇજાજત માંગે છે. પણ એક સમય એવો આવીને ઉભો રહ્યો કે જે રસૂલલ્લાહનું કફન મેલું પણ નહોતું થયું, ત્યાં જે છે ઝાલિમોએ જુલમ કર્યા, તે જ દરવાજા ઉપર આવીને લાકડા જમા કરે છે, અને લાકડા જમા કરી અને કહેવામાં આવે છે કે હઝરત ઇસ્લામને આપી દો, અમને હઝરત ઇસ્લામને બહાર કાઢો. બસ એ વખતે જનાબે સૈયદા દરવાજો બંધ કરવા જાય છે, તે ઝાલિમો જે છે એમના હાથ ઉપર જે છે એ તાજિયાના અને તલવારના પોડાઓનો માર મારે છે. અરે એટલી બધી એની શક્તિ ઈજા થઈ હોય છે, અરે એની સાથોસાથ એ દરવાજા પાસે લાકડા પણ ખડકાવવામાં આવે છે અને એને એવી રીતે તોડી પાડવામાં આવે છે કે જેના કારણે જનાબે સૈયદા જે છે પડી જાય છે, અને એમની પસલી તૂટી જાય છે કે જે ખીલી હતી દરવાજામાં એ એમની પસલીમાં વાગે છે, અને એમની પસલી તૂટી જાય છે, અને એની સાથોસાથ જે છે એમના પેટમાં જે મોહસિનનો હમલ હતો એ પણ સાકિત થઈ જાય છે. બસ જ્યારે જનાબે સૈયદા પડી જાય છે થોડા સમયમાં એ ફાકા થાય છે, હોશ આવે છે, એટલે ફૌરન જે ઉભા થઈને કહે છે એ પિઝા મને મદદ કરો, અને જનાબે પિઝાને ઉભા કરે છે અને
પછી કેસ કે ભલે સુનનું શું થયું તો કે એને તો આ લોકો જાલીમો લઈ ગયા બધારે એટલું કે છે તેની સાથે સાથે જનાબે ફાતે બધું ચહેરા જે છે એ ઘરની બહાર નીકળે છે ચાદર નાખીને જનાબે બીજા પણ સાથે હતા પણ હું કહીશ તમે એક તો વસ્તુ વિચારો કે આ એવી હાલત હતી કે એક તરફ જે છે ને કે અમલનું સાકિત થવું બીજી બાજુ પસલીનું તૂટી જવું આ બધી તકલીફો હતી છતાં એ તકલીફોને ભૂલીને એ પરમેશ્વરની પાછળ જાય છે અને જ્યારે જતા હોય છે ત્યારે એક જગ્યા ઉપર આવીને એ પોતે જે મસ્જિદ નબવીની નજીક પહોંચે છે ત્યારે પોતે જે છે એ પોતાનો કહે છે કે હું અલી અલીને છોડી દો નહીં તો હું મારા વાળ જે છે એ ખોલી નાખીશ બધારે હજી એટલું કહે છે તેવો પ્રસંગ બને છે કે મસ્જિદ નબવીની દિવાલો એટલી ઊંચી થઈ જાય છે કે જાણે માણસ એમાંથી આવજાવ કરી શકે એટલી ઊંચી થઈ જાય છે એ કયામતના આસાર નમૂદાર થઈ ગયા બધારે જણાવે સલમાન કહે છે કે શહેજાદી તમારા વાલદે બુઝુર્ગ તો રહેમતુલ્લાહ આલમીન હતા તમે આ ન કરતા દુઃ બધું એને માટે બધારે જે છે શહેજાદી રોકાઈ જાય છે પછી જે જમીન ઉપર પાછી જે દિવાલો પડે છે તેનાથી એટલી બધી ધૂળ ઉડે છે કે જેને માણસ કરતા ઊંચે ઉડીની ઉડી હતી બસ આ રીતના જે છે એ જનાબે સૈયદા પોતાના શોહરની હિફાજતને માટે અરે એમની સાથે એમની પાતરફ જાય છે કે એને છોડી દેવામાં આવે બસ હજરતલામને છોડી દેવામાં આવે છે ઘરે આવે છે અરે સમય જતાં એ પ્રસંગ બને છે કે લોકોને જે છે એ જનાબે સૈયદા સલામુલ્લાહ બાપના ગંબર રોતા હતા એટલું રોતા હતા કે બધાને છે એ ગમતું નહોતું એટલે મદીનાવાળાઓમાંથી જે એક મુખ્ય મુક્તિ હતો આવીને કહે છે હઝરત ઇસ્લામની પાસે હે અબુલ હસન તમે સૈયદાને કહો કે ચાહે દિવસે રોવે ચાહે રાતના રોવે અરે હું તમને પૂછું છું એ જાદારો તમારા ઘરની આસપાસ મરણનો પ્રસંગ બનતો હશે શું તમે કોઈથી એના ઘરે જઈને કીધું છે કે તમે રોવાનું રહેવા દો અથવા તમે ધીમે રોવો કોઈ નથી કહેતું અરે હવે પુરુષો રહેવા જાય છે અરે અહીંયા તો પુરુષોની વાત ક્યાં છે એક જ કહેવામાં આવે છે એમને કહો ચાહે દિવસે રોવે ચાહે રાત્રે રોવે એમના રોવાથી અમારા કામમાં ખલલ પડે છે હું કહી દે સહેજાદી હજી આ મદીના છે આપને એક ટાઈમ રોવાની તો ઇજાજત મળી પણ અરે આપની દીકરીઓ અને આપની વહુઓ જ્યારે કરબલાથી કુફા અને કુફાથી શામ જતી હતી અગર કોઈની આંખમાં આંસુ આવતા હતા તો સિમરના તાજિયાના અને બેજાની અણીઓ દરેક મુસીબત અને પરેશાની દૂર કર અહી મેં માસુલ ઇસ્લામના રોજા મુબારક ને તારી હિફાજતમાં રાખ વેરાન થઈ ગયેલા રોજા મુબારક ને આબાદ કર કુલ્લો મોમિનની જાનો માલ અને ઇજ્જત ને તારી હિફાજતમાં રાખ જેઓ જાહેરી છુપી બીમારીમાં મુક્તેલા છે તેઓની બીમારી દૂર કરી શફાય કામિલ હતા ફરમાવ બેરોજગાર ને રોજી આપ બારોજગાર ને રોજીમાં બરકત આપ કુલ્લો મોમિનાત કે જેઓ ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાહોને માફ કરી જન્નતમાં આલી દરજ્જા હતા ફરમાવ અમારા જમાનાના ઇમામના જહુરમાં જલ્દી કર એમના નાસિરોમાં અને ગુલામોમાં અમારો શુમાર કરો